રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે। ખેડૂતો પર જાણે છેલ્લા 1.5 વર્ષથી કુદરત રૂઠી હોય એવું લાગી રહ્યું છે। વાત છે ધોરાજી પંથકના ખેડૂતોની, જેઓ ગત વર્ષ અતિવૃષ્ટિ, કમોસમી અને માનવ સર્જિત આફત લોકડાઉનનો સામનો કરી ચૂક્યા છે। ગત વર્ષ ભારે વરસાદને કારણે કપાસ, મગફળી જેવા પાકોનું ધોવાણ થયું અને અંતમાં કમોસમી વરસાદ વરસી જતા કોસમાં ગુલાબી ઈયળોનું ઉપદ્રવ વધ્યું, જેને કારણે કપાસનો પાક પણ નિષ્ફળ ગયો હતો અને લોકડાઉનના કારણે ખેડૂતોને પૂરતો ભાવ પણ ના મળ્યા અને ધોરાજીના ખેડૂતોએ આ વર્ષે 2/11 રોજ વાવણી લાયક વરસાદ વરસી જતા કપાસમાં મગફળી, સોયાબીન, એરડા જેવા પાકોનું વાવેતર કર્યું। ખેડૂતોને આશા હતી કે સારો એવો વરસાદ થશે અને પાકનું સારું ઉત્પાદન મળશે, પરંતુ સદનસીબે ધોરાજી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં। આકાશી આફતોનો સામનો કરી ચૂકેલા ખેડૂતોને હવે વરસાદ ખેંચાતા ખેડૂતોની મૂંઝવણમાં ફરી એકવાર વધારો થયો છે। ખેડૂતો એમની મહા મહેનત અને વાવેલા પાક નિષ્ફળ જવાની ભીતિ સંતાવી રહી છે। વરસાદ ખેંચાતા કપાસનો પાક વૃદ્ધિ કરતો અટકી ગયો છે અને મગફળી મારું નામ અમીશભાઈ અંટાળા। આ સિઝનમાં વરસાદ ખેંચાતા ધોરાજી તાલુકામાં સોયાબીન, મગફળી, કપાસ જેવા વાવેતર થયા હતા, એમાં અત્યારે વરસાદ ખેંચાતા વાયરું ફૂંકાય છે, વાયરામાં મોલના પાંદડા બરતા જાય છે, મોલ બરતો જાય છે, પાણીની સખત જરૂરી છે, વરસાદ ઓછો છે। વરસાદ થયો, ગયા વર્ષે વરસાદમાં અતિવૃષ્ટિ થઈ હતી તો ગયા વર્ષે પણ ખેડૂતને કંઈ મળ્યું નહીં, અતિવૃષ્ટિને કારણે બધું પાક બરી ગયો હતો, આજુ કાલે વરસાદ નથી તો પાક માનમાં ઉગીને હમોનહમો થયો હતો, હવે બરવા માંડ્યો છે, વરસાદનું ઓછત છે। હવામાન વિભાગ એમ કહે કે આ વર્ષે વરસાદ ઓછો રહેશે, તો વરસાદ છે નહીં તો સિંચાઈ માટે વ્યવસ્થા સરકાર કંઈ કરે તો ખેડૂત આગળ આવશે, નહીં ખેડૂત પાલમેલ થઈ જાય। શું કહેવા માંગશો, અત્યારે ક્યાં ક્યાં પાકોની હાલત ખરાબ થતી જાય છે? અત્યારે મગફળી તથા સોયાબીન તથા આ કપાસ, કપાસને ખાસ કરીને કપાસને જરૂર છે પાણીની, કપાસના ઊભો કપાસ બળતો જાય છે, સુકારો આવી ગયો, સુકાતો જાય છે પાણીના હિસાબે, પાણી દાબળનો વરસાદ નથી થયો, વરસાદ ઓછો છે, વરસાદ પછાત થાય સારો તો કંઈક થાય, બાકી કંઈ થાય એમ છે નહીં। રેડી, તમારું નામ? મારું નામ જગદીશભાઈ રાખોલિયા, ધોરાજી ખેડૂત અગ્રણી। અત્યારે વરસાદ ખેંચાતા મારા મોલને પાણી અત્યંત જરૂર છે, જેથી કરીને મોલ સુકાઈ રહ્યો છે, આમ તમે નજરે જુઓ એવી પરિસ્થિતિમાં કપાસ બળતો જાય છે અને અત્યારે જો સિંચાઈનું પાણી આપે ખેડૂતને તો થોડો ફાયદો થાય એવી પરિસ્થિતિ ખરી। શું જગદીશભાઈ તમારા વિસ્તારમાં ક્યાં ક્યાં પાકો છે, ક્યાં ક્યાં પાકોને વરસાદની જરૂર છે, શું માંગ કરી રહ્યા છો? અમારા વિસ્તારમાં કપાસ છે, મગફળી છે, સોયાબીન છે, તેલીબિયામાં સોયાબીન, મગફળી અને કપાસ, કપાસને પાણીની જરૂર છે, બધી જગ્યાએ અત્યારે પાણીનું થોડી ખેંચ પડે છે, જેથી કરીને મોલ સુકાતો જાય છે, બળતો જાય છે। શું કહેવા માંગશો જગદીશભાઈ, જો વરસાદ નહીં આવે તો કેવી સ્થિતિનું નિર્માણ થાય? વરસાદ નહીં આવે તો ખેડૂતને હિજરત કરવાની પરિસ્થિતિ આવે એવી, એવો સમય આવી ગયો છે। એક તો સરકાર કોઈ પણ જાતનો વીમો આપતી નથી, કોઈ પોષણક્ષમ ભાવ મળતા નથી, તો એ પરિસ્થિતિ અત્યારે ખેડૂતની બહુ બેલા હાલ જેવી થઈ ગઈ છે। એમપી બુટાણી, સેક્શન ઓફિસર, ભાદરવે ડેમ। હાલ અત્યારે ભાદરવે ડેમમાં 38 ફૂટ જેટલું પાણી છે અને ડેમની સપાટી કુલ 50 ફૂટની છે, એટલે કે 12 ફૂટ જેટલું પાણી હજી ભરાવાનું ડેમ બાકી છે અને હાલ પાણીની સ્ટોરેજ જોઈએ તો આગામી વર્ષમાં પીવાના પાણી માટે પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ભાદરવે ડેમમાં। ના, હાલ તો કોઈ સરકારમાંથી કે કોઈ એવી છે નહીં રજૂઆત કે કાંઈ, કે સૂચના મળી નથી કે પાણી છોડવાનું, જો મળશે તો એ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે। ધોરાજી પંથકમાં વરસાદ ખેંચાણો છે, શું કહેવું? ના, હાલ 2-3 તારીખમાં હળવો વરસાદ છે એટલે હજી ડેમમાં પાણીની આવક થવાની શક્યતા છે। સાહેબ શું કહેવા માંગશો, હાલ જો વરસાદ ખેંચાય
તો શું સ્થિતિ રહે ને હાલ પૂરતી ખેડૂતોને પાણી આપવા માટેની કોઈ સરકારમાંથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે ખેડૂતોની કોઈ માંગ મળી છે? ના, હાલ અત્યારે કોઈ ખેડૂતોની કોઈ માગણી નથી સિંચાઈનું પાણી આપવા માટેની, અને પીવાના માટે તો પૂરતો આગામી વર્ષ માટેનો જથ્થો ઉપલબ્ધ છે, અને બાકી સિંચાઈ માટે તો જે ડેમમાં કેટલું પાણીની આવક થાય છે અને ઉપલબ્ધ જથ્થો એ બધાને અનુસંધાને ધ્યાનમાં રાખીને પછી આગળ નિર્ણય કરવામાં આવશે.